બે સિક્કા ઉછાળવામાં આવે તો બે કાટ આવે તેની સંભાવના કેટલી? હવે બે સિક્કા ઉછાળવાના છે અને બંને સિક્કામાં કાટ આવે એની સંભાવના ગોતવી હોય તો સૌ પ્રથમ બે સિક્કા ઉછાળતા કુલ કેટલા પરિણામ મળે તે શોધી લેવાય. તો બે સિક્કા ઉછાળતા જો બંને વખત છાપ મળે એવું પરિણામ એક થશે, બીજી વખત સિક્કા ઉછાળવામાં આવે અને પ્રથમ સિક્કામાં છાપ અને બીજા સિક્કામાં કાટ મળે એવું પરિણામ બીજું થશે. વળી જો ત્રીજી વખત સિક્કો ઉછાળવામાં આવે અને પ્રથમ સિક્કાની અંદર કાટ મળે અને બીજા સિક્કાની અંદર છાપ મળે એવું ત્રીજું પરિણામ થશે. અને ચોથી વખત સિક્કો ઉછાળતા જો બંને સિક્કામાં કાટ મળે એવું પરિણામ ચોથું મળશે. હવે સિક્કાને જ્યારે ઉછાળવામાં આવશે ત્યારે આમાંથી જ કોઈ એક પરિણામ રિપીટ થશે, આના સિવાય નવું પરિણામ મળશે નહીં. તો હવે સંભાવનાનું સૂત્ર જોઈએ તો કે સંભાવનાના સૂત્રની અંદર નીચે કુલ પરિણામની સંખ્યા લખવાની આવે તો કુલ પરિણામની સંખ્યા જોઈએ તો કે ચાર છે અને અંશની અંદર જે ઘટના જોતી હોય એના પરિણામની સંખ્યા લખવાની હોય. અહીં બંને વખત કાટ મળે તેની સંભાવના શોધવી છે તો એના પરિણામની ઘટના એક છે એટલે અંશમાં એક આવશે. આ દાખલાનો સાચો જવાબ એકના છેદમાં ચાર થશે, પણ અહીં એવો એક પણ ઓપ્શન નથી જેથી કરીને આ દાખલાનો જવાબ ડી ઉપર પૈકી એક પણ નહીં આવશે.